નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે કલરવ. તો કલરવમાં આજે આપણે કેટલા ખૂટતા મૂળાક્ષર મૂકીને આપણે શબ્દ પૂર્ણ કરીશું. તો અહીંયા લખેલું છે, ચિત્રને આધારે ખૂટતા અક્ષર લખી શબ્દ પૂર્ણ બનાવો. તો પહેલા શબ્દમાં લખેલું છે કો, ખાલી જગ્યા જ. તો શું આવશે અહીંયા? આ શાનું ચિત્ર તમને દેખાય છે બોલો તો? કોબીજ. શું છે? કોબીજ. તો અહીંયા કો અને બંને દીર્ઘઈ બી, કોબીજ. હવે આ ચિત્ર તમને શાનું દેખાય છે? દેખાય છે તમને? શાનું છે આ ચિત્ર બોલો તો? મરચું. શાનું છે? મરચું. તો અહીંયા મ, ર અને કયો અક્ષર બાકી ગયો લખવાનો? ચુ. એટલે કે ચને હસો અને અનુસ્વાર ચુ, મ ર ચુ, બરાબર. હવે આપણે નીચે જોઈશું. તો જો નીચે, હવે નીચે અહીંયા ખાલી જગ્યા, ખાલી જગ્યા અને અણ. અહીંયા શાનું ચિત્ર તમને દેખાય છે બોલો તો? રીંગણ. શાનું ચિત્ર છે આ? રીંગણ. મમ્મી શાક બનાવતી હશે, બનાવે છે ને? તો અહીંયા આપણે લખીશું રને દીર્ઘઈ અનુસ્વાર રીંગણ, બરાબર. કયું ચિત્ર છે? રીંગણનું. જુઓ આ શાનું ચિત્ર છે? જુઓ તો બટાકા. શાનું ચિત્ર છે? બટાકા. આ તો શાકભાજીનો રાજા કહેવાય. શું કહેવાય? આને શાકભાજીનો રાજા. બટાકો હોય એ હંમેશા બધા જ શાકભાજીમાં થોડોક થોડોક તો મમ્મી નાખે છે ને? એટલે કે બટાકા એ બધા જ શાકભાજીમાં આવે છે. એટલે બટાકા એ વધુ વપરાય છે, એટલે બટાકા એ શાકભાજીનો રાજા છે. તો અહીંયા જો બ લખેલું છે ટા, અને અહીંયા શું લખીશું આપણે? કનેકાનો કા, બ ટા કા, બરાબર. હવે નીચે જોઈશું આપણે. અહીંયા શાનું ચિત્ર દેખાય છે તમને? જુઓ તો ડુંગળી. શાનું ચિત્ર છે? ડુંગળી. અને અહીંયા લખેલું છે ખાલી જગ્યા, ખાલી જગ્યા અડી. તો અહીંયા શું લખીશું આપણે? ડુંગળી. શું લખ્યું આપણે? ડને હસો ડુ અને માથે અનુસ્વાર છે ગ અને ડી, ડુંગળી. શાનું ચિત્ર હતું? ડુંગળીનું ચિત્ર હતું, બરાબર. હવે જુઓ નીચે. હવે આ શાનું ચિત્ર દેખાય છે તમને? ગાજર. શાનું ચિત્ર છે? ગાજર. તો અહીંયા જ લખેલો છે ને આજુબાજુને જે મૂળાક્ષર છે ત્યાં ખાલી જગ્યા આપેલી છે. તો અહીંયા લખીશું આપણે ગણેકાનો ગા જ અને છેલ્લે ર, ગા જ ર, બરાબર. હવે નીચે છેલ્લે જોઈએ. ચલો હજુ પાછળ પણ કેટલાક શાકભાજીના નામ આપેલા છે, આપણે પૂર્ણ કરીશું. તો અહીંયા જુઓ તમે શાનું ચિત્ર દેખાય છે? અહીંયા પરવળનું. શાનું ચિત્ર છે? પરવળ. તો આપણે અહીંયા લખીશું પ, પ તો લખેલો છે, ર વ અને અળ. શાનું ચિત્ર છે? પરવળ. પરવળનું શાક બનાવીએ છીએ ને, બરાબર. હવે ત્યારબાદ આપણે પાછળ જોઈશું. હવે જુઓ બાળકો, આ શાનું ચિત્ર આપેલું છે બોલો તો? બોલો શાનું ચિત્ર છે? ટામેટાનું ચિત્ર છે. શાનું ચિત્ર છે આ? ટામેટાનું. તો અહીંયા આપણે લખીશું ટનેકાનો ટા મે ટા, બરાબર. ટામેટા. શાનું ચિત્ર છે? ટામેટાનું. હવે ત્યારબાદ આપણે નીચે જોઈશું. તો નીચે આ શાનું ચિત્ર દેખાય છે બાળકો તમને? બોલો તો શાનું છે? વટાણા. શું છે? વટાણા. તો વ પછી ટનેકાનો ટા અને એણા, વટાણા. હવે છેલ્લે છેલ્લે તમને કયું ચિત્ર દેખાય છે? આર્યું ફુલાવરનું. શાનું છે? ફુલાવર. આપણે ફ્લાવર પણ કહીએ છીએ, એટલે કે આપણે શું લખીશું અહીંયા? ફૂ તો લખેલો છે, ફૂ લા વ ર, બરાબર. શાનું ચિત્ર હતું આ? ફુલાવરનું. હવે નીચે કેટલાક શાકભાજીના એટલે કે બધા જ શાકભાજીના નામને લખેલા છે. તો આપણે અહીંયા વાંચીશું અને ત્યારબાદ લખીશું પણ ખરા. તો ચલો શાકભાજીના નામ લખો. શું કરવાનું છે અહીંયા? શાકભાજીના નામ લખો. તો ચલો આપણે વાંચી જઈએ પહેલાં. શું લખેલું છે? પરવળ, ડુંગળી, ટામેટું, વટાણા, કોબીજ, બટાકા, ફુલાવર,
રીંગણ મરચા સુરણ ગાજર ભીંડા દૂધી ગુવાર અને તુરિયા. તો આ રીતે તમારે બોલતા જવાનું અને લખતા પણ જવાનું. આ શું છે? બધા જ શાકભાજીના નામ છે, બરાબર.